નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિભાગો માટેની જે નિયમિત રીતે ભરતીઓ પ્રસિદ્ધ થતી હોય એ પૈકી આપણે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની તો ઘણી બધી ભરતીઓ જોતા જ આવ્યા છે પણ એમાં પણ ખાસ કરીને જ્યારે સ્પેસિફિક ફિલ્ડની જો ભરતીઓ ડિક્લેર થતી હોય તેની અંદર અલગ અલગ ક્વોલિફિકેશન ધરાવતા વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક એક સુવર્ણ તકાઈ ઊભી રહેતી હોય છે અને એમાં જ જો વાત કરીએ એનાથી ખાસ કરીને રિસેન્ટલી જે ફોર્મ ભરાઈ ચૂકેલા છે એવી જીપીએસસી ક્લાસ ફંડની એવી એકાઉન્ટ ઓફિસરની એક જાહેરાત ડિક્લેર થઈ છે આ મિત્રો જો વાત કરીએ ત્યારે ખાસ કરીને આ એક એવી પોસ્ટ છે કે જેની અંદર અનુભવ અને એક સ્પેશિયલ ક્વોલિફિકેશન ધરાવતા વિદ્યાર્થીઓ આની અંદર જોડાઈ શકે છે આ ખૂબ જ સારી એવી પાવરફુલ પોસ્ટ છે એમ કહી શકાય જોવા જતાં ક્યાંક ને ક્યાંક હવે સ્ટેટ લેવલ ઉપર જીએસટીનું કામગીરી જે પણ ડિપાર્ટમેન્ટ સંભાળે છે એમને પણ હવે મેન પાવરની જરૂર વધારે પડે છે અને એટલા જ માટે ત્યાંની ખાસ કરીને કમિશનરેટ લેવલથી લઈને નીચે ઇન્સ્પેક્ટર લેવલ સુધીની ભરતીઓ આપણને સતત જોવા મળતી રહે છે એસટીઆઈની એક પોસ્ટ જે છે એ પણ એક આર્ટ ડિપાર્ટમેન્ટના સાથે સંલગ્ન છે તો વાત કરીએ ખાસ કરીને આજના મારા વિડીયોની અંદર જીપીએસસી દ્વારા ક્લાસ વનની એકાઉન્ટ ઓફિસરની જે ભરતી પરીક્ષાઓની જે પ્રોસિજર કમ્પ્લીટ થઈ ચૂકી છે અને એની અંદર જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવા માગતા હોય એ વિદ્યાર્થીઓ માટે લિબર્ટી એક લઈને આવ્યો છે ઓનલાઈન કોર્સ આ કોર્સની જો વાત કરી પહેલાં સમજી લઈએ કે આપણે પ્રિમનરી પરીક્ષાની અંદર અન્ય એક્ઝામિનેશન કરતાં આમાં થોડોક તફાવત છે એ શું છે જોવા જઈએ તો ક્યાંક ખાસ સામાન્ય અભ્યાસનું પેપર જે જીપીએસસી ક્લાસ વન ટુ તે ઉપરાંત ડીવાયએસઓ અને તે ઉપરાંત આર એફ ઓ જેવી એક્ઝામિનેશનની અંદર જ્યારે આ સામાન્ય અભ્યાસ વન અને સામાન્ય અભ્યાસ ટુ એવા બે પેપરની અંદર જ્યારે આ પ્રશ્નો પૂછાતા હતા એ જ વસ્તુના એ જ અભ્યાસ તમને હવે એક જ પેપરની અંદર પૂછવામાં આવશે અને એની સાથે સાથે પેપર ટુ આ એક સ્પેસિફિક પોસ્ટ છે જેમાં એકાઉન્ટ્સ રિલેટેડ કામગીરી અને એકાઉન્ટેન્ટ એકાઉન્ટ્સની આ પોસ્ટ સાથે જોડાયેલા હોય એવા જ ક્વોલિફિકેશન અને અનુભવ અનુભવ ધરાવતા વ્યક્તિઓ જ આમાં એપ્લાય કર્યું છે એટલા માટે એમનું એકાઉન્ટ્સ રિલેટેડ અને ઓડિટિંગ રિલેટેડ જેવા નોલેજની તપાસણી કરવી પણ ખૂબ જ જરૂરી છે એટલા માટે પ્રિલિમરી પરીક્ષાની અંદર અને ઓડિટિંગના કુલ બસો ગુણના એવા પ્રશ્નો પૂછવામાં આવશે જે એમસીક્યુ સ્વરૂપે હશે પ્રિલિમનરી પરીક્ષા પછી મુખ્ય પરીક્ષાનો તબક્કો પણ છે જ્યાં વર્ણનાત્મક પરીક્ષા પદ્ધતિ છે પણ અત્યારે હાલના મારા આ વિડીયોની અંદર આપણે ફક્ત પ્રિલિમિનરી પરીક્ષાની ચર્ચા કરીશું તો કુલ ચારસો માર્કની એક્ઝામિનેશનની અંદર જે પણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા હોય એમને એક એમસીક્યુ એક્ઝામિનેશન પાસ કરવાની છે એનો એક નિર્ધારિત સિલેબસ પહેલાંથી જાહેર કરી દેવામાં આવ્યો છે સામાન્ય અભ્યાસ વન જો વાત કરીએ ત્યાં આગળ ખાસ કરીને એવા કુલ એવા નવ મુદ્દાઓનો સમાવેશ આ એક્ઝામિનેશનની અંદર કરવામાં આવશે તો આ મુદ્દાઓ પૈકી આપણે જોઈએ છીએ તો ક્લાસ વન ટુ ડીવાય અને આર એ ફોર એક્ઝામિનેશનની અંદર જે આપણે પેપર વન અને પેપર ટુમાં જોતા હતા એવા કુલ આઠ મુદ્દાઓ આ એક્ઝામિનેશનની અંદર પણ છે જ પણ અહીંયા ફરક એટલો છે કે ત્યાં આગળ ચારસો માકની અંદર બે પેપરમાં પૂછાતા હતા અહીંયા બસો માકની અંદર એક પેપરમાં પૂછાય છે એટલે પ્રશ્નો પૂછવાની ત્યાં આંગાડી જે પણ એક લિમિટ હતી કોઈ પણ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ માટેની એ ઓલમોસ્ટ અડધી થઈ જાય છે એટલે તૈયારીના ભાગરૂપે જનરલ સ્ટડીઝની અંદર આપણે કેવી રીતના ભાર આપવો એ આના આધારે નક્કી કરી શકાય એવી જ રીતના જો વાત કરીએ ત્યાંથી ખાસ કરીને પેપર નંબર ટુ જે એકાઉન્ટન્સી અને ઓડિટિંગ આ મિત્રો મેં તમે વાત કરીએ એ પ્રમાણે આની અંદર જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે એ બધા એના પોતાના સબ્જેક્ટના અંદર નિષ્ણાત છે એનો અનુભવ છે એટલા માટે એમની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે એટલે જીપીએસસી દ્વારા એનો સિલેબસ પહેલાંથી જાહેર કરવામાં આવી ચૂકેલો છે જેમાં અલગ અલગ મુદ્દાઓની અંદર ખાસ કરીને એકાઉન્ટન્સી ઓડિટિંગ ટેક્સેશન સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમી આવા બધા ટોપિક્સને આધારે આ બધા સિલેબસને નક્કી કરવામાં આવતું હોય છે આ સિલેબસની જો વાત કરીએ ત્યાંથી ખાસ કરીને પ્રિમનરી પરીક્ષા માટે મદદરૂપ થતું હોય એવી લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા એકાઉન્ટ ઓફિસર ક્લાસ વનની એક લાઈવ બેચ અહીંયા જાહેર કરવામાં આવે છે આ બેચ અંતર્ગત તમને જનરલ સ્ટડીઝનો અભ્યાસક્રમ સંપૂર્ણપણે લાઈવ ભણાવવામાં આવશે તે ઉપરાંત એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગવાળા જે મુદ્દાઓ છે પ્રિમનરી પરીક્ષાના એ પણ ભણાવવામાં આવશે જે લાઈવ સ્વરૂપે હશે તો વાત કરીએ ત્યાંની ખાસ કરીને એકાઉન્ટન્સી ઓફિસ આ લાઈવ બેચ ની અંદર આપણે શું છે પેલા એ સમજી લઈએ તો કુલ એવા એકવીસ વિષયો હા મિત્રો જોઈએ તો ત્યાંની ખાસ કરીને જનરલ સ્ટડીઝ ના કુલ એવા આઠ મુદ્દાઓ અને બાકીના મુદ્દાઓ જે છે એ એકાઉન્ટન્સી ઓડિટિંગ અને ટેક્સેશન જેવા મુદ્દાઓ છે જેની અંદર સમાવેશ કરવામાં આવે છે તો એવા કુલ એકવીસ વિષયો તે ઉપરાંત ત્રણસો કલાકનું લાઈવ કોચિંગ લાઈવ લેક્ચર્સ એની અંદર રહેશે તેર પુસ્તકો તમને ઘરે મોકલવામાં આવશે અને અમુક એવું મટીરિયલ છે કે જે પુસ્તકો સિવાય સ્ટડી મટીરિયલ સ્વરૂપે તમને નોટ્સ સ્પાયરલ બાઇન્ડિંગ તરીકે અને તે ઉપરાંત પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે જો વાત કરીએ ત્યાં ખાસ કરીને આ કોર્સની વેલિડિટી જેમાં તમે લેક્ચર્સ જોવાની ટેસ્ટ આપવાની પીડીએફ ડાઉનલોડ કરવાની આની વેલિડિટી એક વર્ષની રહેશે જો વાત કરીએ ત્યાંથી ખાસ કરીને જનરલ સ્ટડીઝની કુલ એવી સિત્તેર યુનિટ ટેસ્ટ અને તે ઉપરાંત એકાઉન્ટિંગની થોડીક એવી સેમ્પલ ટેસ્ટ તરીકે પણ અંદર મૂકવામાં આવી છે જે તમને એમસીક્યુ તરીકે સ્વરૂપે તમને ઉપયોગી બની રહે ખાસ કરીને એકાઉન્ટન્સીડિટિંગ જેવા વિષયની અંદર વિદ્યાર્થીઓને મદદની જરૂર વધારે પડતી હોય એ માટે એની અંદર મોકટેસ્ટ ઉપર થોડું વધારે ભાર આપવામાં આવ્યો હશે એટલા માટે ખાસ કરીને કુલ એવી છ મોકટેસ્ટનો સમાવેશ આપણી આ કોર્સની અંદર કરવામાં આવશે જેમાં ત્રણ મોકટેસ્ટ ક્લાસ પેપર વનની અને ત્રણ મોકટેસ્ટ પેપર ટુની એવી કુલ છ મોકટેસ્ટ આની અંદર લેવામાં આવશે જે તમારે ઓનલાઈન જ આપવાની રહેશે જો વાત કરીએ ત્યાંથી ખાસ કરીને એકાઉન્ટન્સી ઓડિટિંગના આ પેપરની અંદર ખાસ કરીને જોવા જતા અત્યારે હાલમાં એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ એકાઉન્ટ ઓફિસર ક્લાસ વન પણ હું તને એમ કહી રહ્યો છું એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુની મુખ્ય પરીક્ષાનું પણ વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી કરી રહ્યા છે જેની બેચ આપણી ઓલરેડી અત્યારે શરૂ થઈ ગઈ છે એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુની મુખ્ય પરીક્ષાનો સિલેબસ અને એકાઉન્ટ ઓફિસર ક્લાસ વનની પ્રિમ પરીક્ષાનો સિલેબસ ઓલમોસ્ટ કોમન છે ફક્ત એક જ મુદ્દાને બાદ કરતા તો અત્યારે આપણે જે લાઈવ લેક્ચર્સ કન્ડક્ટ કરવા જઈ રહ્યા છે એ બંને બેચિસ માટે કોમન છે એમાં પંદરમી ડિસેમ્બર સુધીમાં જેટલા પણ લેક્ચર્સ મેઇન્સની પહેલી બેચની અંદર જે કમ્પ્લીટ થઈ ગયા છે એટલા લેક્ચર્સ ખાલી અંદર રેકોર્ડેડ સ્વરૂપે હશે જેની અંદર અમુક લેક્ચર્સ એકાઉન્ટ્સના છે અમુક લેક્ચર્સ થોડા સ્ટેટિસ્ટિક્સના છે આટલા લેક્ચર્સ થોડાક ત્યાં તમને રેકોર્ડેડ સ્વરૂપે જોવા મળી શકે છે બાકીના લેક્ચર્સ પંદરમી ડિસેમ્બરથી આ જ્યારે બેચ શરૂ થઈ જશે તો એ લેક્ચર્સ હવે લાઈવ સ્વરૂપે પણ તમે આની અંદર જોઈ શકશો જો વાત કરીએ ત્યાં ખાસ કરીને એકાઉન્ટ ઓફિસરની મુખ્ય પરીક્ષાના સિલેબસના મુજબના ચલાવવામાં આવશે ખાસ કરીને આની અંદર ક્લાસ એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુની એક્ઝામિનેશનનો સિલેબસ એ ક્લાસ વન કરતાં વધારે છે એમાં મુખ્ય પરીક્ષા હોવાના કારણે ત્યાં આગળ થોડું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે અને જ્યાં ક્લાસ વનની જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે એ એક્ઝામિનેશનની અંદર એમસીક્યુ પ્રશ્નો પૂછાતા હોવાના કારણે આપણી આ બેચની અંદર એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુ મુખ્ય પરીક્ષા જે અન્ય બીજી એક્ઝામ છે એની અંદર સિલેબસ કોમન છે એના આધારે આની અંદર ચલાવવામાં આવતો હશે મેં અગાઉ તમે વાત કરીએ એ પ્રમાણે એક મુદ્દો જે ક્લાસ વનની એકાઉન્ટ ઓફિસરની પ્લીન પરીક્ષાની અંદર જે નથી એ મુદ્દો કયો છે તો આંતરરાષ્ટ્રીય વેપાર જે ક્લાસ ટુની આ મુખ્ય પરીક્ષાની અંદર નથી તો એ માટે એ વિષય ખાલી આપણી આ ક્લાસ વનની બેચની અંદર ચલાવવામાં આવશે નહીં બાકી બધા જ વિષયો અંદર ચલાવવામાં આવશે તો વાત કરી ત્યારે ખાસ પંદર ડિસેમ્બર સુધી એકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સ જેવા કોઈ મુદ્દાઓના લેક્ચર્સ જો અંદર ઓલરેડી ચાલી ગયા હશે જે ક્લાસ ટુની બેચમાં ઓલરેડી ચાલી ગયા હોય એટલા લેક્ચર્સ તમને અંદર રેકોર્ડેડ સ્વરૂપે જોવા મળશે એ લેક્ચર્સ નહીં લેવા એવું નથી પણ એ ખાલી રેકોર્ડેડ સ્વરૂપે હશે તમે એના ડાઉટ્સ ફેકલ્ટિઝને પછીથી પાછળથી વોટ્સએપ નંબર ઉપર અથવા તો બીજા અન્ય લેક્ચર્સની અંદર તમે લાઈવ પૂછી શકો છો તો મિત્રો ખાસ હું અહીંયા જે તમને પેપર ટુ માટે જે સમજાવવાનો પ્રયાસ કરું છું એમાં તમને કંઈક ડાઉટ હોય તો તમને એક હેલ્પલાઇન નંબર હમણાં આપવામાં આવશે તમે એની પર પણ સંપર્ક કરીને પ્રશ્નો પૂછી શકો છો તો વાત કરીએ ખાસ કરીને ત્યાં આનંદ આનંદર જે પણ વિદ્યાર્થીઓ જોડાતા હશે એને જનરલ સ્ટડીઝની એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તમામ સ્ટડી મટીરિયલ કારણ કે આપણી જોડે સમય ઘણો સારો છે ક્લાસ વનની પ્રિમિનરી પરીક્ષા એ એપ્રિલ મેમાં યોજાવાની છે એટલે આપણી જોડે અત્યારથી જોવા જતાં ત્રણથી ચાર મહિનાનો મિનિમમ સમય છે એટલે જનરલ સ્ટડીઝ જેવા વિષય ઉપર થોડુંક વિશેષ ભાર આપીને પણ આપણે પ્રિમિનરી શન પાસ કરી શકીએ છીએ એટલે જનરલ સ્ટડીઝની અંદર થોડું વિશેષ ભાર આપીને પણ તમને આની અંદર એવી કઈ કઈ પુસ્તકો મળવાની છે આપણે પહેલાં એ સમજી લઈએ ગુજરાતનો ઇતિહાસ તે ઉપરાંત ભારતનો ઇતિહાસ તે ઉપરાંત ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ ભારતનું બંધારણ ભારતીય અર્થવ્યવસ્થા પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી મેથ્સ અને રીઝનિંગ અને કરંટ અફેર્સની તૈયારી માટે છેલ્લા ત્રણ મહિનાના એવા કરંટ અફેર્સના મેગેઝીન આ આપણે વાત કરી જનરલ સ્ટડીઝના પેપર વન માટેની અને એવી જ રીતના પેપર ટુ માટે ખાસ કરીને આપણા જે સિલેબસ છે એ સિલેબસના આધારે જ તમને એવી પીડીએફ નોટ્સ અને તે ઉપરાંત એવું ઝેરોક્સ સ્ટડી મટીરિયલ તમારા ઘરે મોકલી આપવામાં આવતું રહેશે અને ઓડિટિંગ જેવા વિષયની અંદર જે પણ મટિરિયલ કન્ટેન્ટ છે એ લેક્ચર્સ જેમ જેમ ચાલતા હશે એના આધારે મોકલવામાં આવતું હશે એટલે તમને પંદર દિવસે વીસ દિવસે તમને એનું મટિરિયલ જેમ જેમ આપણા લેક્ચર કમ્પ્લીટ થયા હશે એ તમને ઘરે મોકલવામાં આવતું રહેશે તે ઉપરાંત લેક્ચર દરમિયાન ચાલતા જે પણ કન્ટેન્ટ છે એટલે પીડીએફ સ્વરૂપે પીપીટી સ્વરૂપે તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ તો તમે ડાઉનલોડ અંદર કરી શકશો તે ઉપરાંત મેં તમે કીધું એ પ્રમાણે કે ભાઈ તમારે ઝરોક્ષ મટીરિયલ જે તમારે જરૂર પડશે પછીથી વાંચન માટે એ તમને ઘરે મોકલી આપવામાં આવશે આ કોર્સની અંદર જોડાવા માટે તમે ચૌદમી ડિસેમ્બર સુધીમાં અગર જોડાવા માગો છો તો એ કોર્સની ફીસ છે ત્રેવીસ હજાર રૂપિયા પણ એમાં તમે ત્રેવીસ ચૌદમી ડિસેમ્બર સુધીમાં જો એડમિશન લો હશો તો તમારે ફીસ પે કરવાની આવશે ઓગણીસ હજાર પાંચસો જેમાં જનરલ સ્ટડીઝનું સંપૂર્ણ તૈયારી એ ઉપરાંત તમારું સેકન્ડ પેપર એકાઉન્ટિંગ અને ઓડિટિંગનું પણ જે પેપર છે એની પણ સંપૂર્ણ તૈયારી ફક્ત એક મુદ્દાને બાદ કરતા બાકી બધી જ તૈયારી તમારી આ કોર્સની અંદર થઈ જાય છે એ ઉપરાંત જનરલ સ્ટડીઝનું મટિરિયલ અને ઉપરાંત તમારું એકાઉન્ટન્સીનું મટિરિયલ અને ટેસ્ટની યુનિટ ટેસ્ટની વાત અને મોક ટેસ્ટની વાત આ બધી જ વસ્તુઓ અંદર કવર થઈ જાય છે આ કોર્સની અંદર જોડાવા માટે તમારે એક એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને લિબર્ટી કેર એકેડમી ટાઈપ કરો તમને આ એક સિમ્બોલવાળું જે પણ એક લોગો મળશે એને ક્લિક કરીને તમે ડાયરેક્ટલી આ કોર્સની અંદર જોડાઈ શકો છો કોર્સનું નામ તમને જોવા મળશે જીપીએસસી એકાઉન્ટ ઓફિસર ક્લાસ વન પ્રિલિમ એક્ઝામ ઓનલાઈન લાઈવ બેચ જીપીએસસી એકાઉન્ટ ઓફિસર ક્લાસ વન ફિલ્મ એક્ઝામ ઓનલાઈન લાઈવ બેચ તમે એમાં જીને ક્લિક કરીને તમે ડાયરેક્ટલી આ કોર્સમાં જોડાઈ શકો છો તમે જ્યારે જોડાશો એના પછી તમને અહીંયાથી ગૂગલ ફોર્મની લિંક મોકલવામાં આવશે એની અંદર તમે બાકીની તમારી એડમિશનની પ્રોસિજરની અંદર ફોર્મ તમે સબમિટ કરશો તમારો એડ્રેસ અમને મળી જશે એના પછી તરત જ તમને અહીંયાથી સ્ટડી મટિરિયલ મોકલવામાં આવશે મિત્રો વાત કરીએ ખાસ કરીને અત્યારે જે આપણે આપણે માહિતી મેળવી છે એની અંદર આપણે બધું જ વસ્તુઓ તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે તે છતાં આગળ તમારે કોઈ ક્વેરી હોય તમે આપેલા સ્ક્રીન ઉપર નંબર નંબરમાંથી તમે કોલ કરી શકો છો તો હું માનું છું મિત્રો જીપીએસસી દ્વારા સતત જ્યારે કોઈપણ એક્ઝામિનેશન આયોજિત થતી હોય તેમાં લિબર્ટી દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને કેવી રીતના મદદરૂપ થઈએ અને એવો જ અમારો એક આ પ્રયાસ છે જેમાં એકાઉન્ટ ઓફિસર ક્લાસ વનની પોસ્ટમાં જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવાના હોય એ લોકો માટે આખો એક ઓનલાઈન લાઈવ બેચ તો મિત્રો ખાસ વહેરી તકે આ કોર્સની અંદર જોડાઈ જાઓ અને તમારી તૈયારીની અંદર આ બધા જ ફેક્ટર્સ જે તમારા માટે ઘણા ઉપયોગી બનતા હોય એનો લાભ લેવો વિશ યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ